તમે એક્ટિવિસ્ટ છો, તમે પણ એ રીતના જ એક્ટિવ છો. આ જે માનસિકતા જે આપણે વાત કરી રહ્યા છે સમાજમાં પ્રિવેલ થાય છે, ઇન્ટરનેટનું પ્રમાણ, પાંચમા ધોરણનું છોકરું હોય જે ઇન્ટરનેટ એકદમ એક્સેસ કરી શકે છે, તો મોટા માણસો કેમ ના કરી શકે? આપણે જોયું છે ઘણા ગુના હવે નાનપણથી થતા આપણને જોવા મળ્યા છે. સામાજિક રીતે આ પર્ટિક્યુલર એસ્પેક્ટને, આ એક માનસિકતાને આપણે વાત કરીએ તો ઓવરઓલ સમાજની અંદર આ વસ્તુ પ્રવર્તે છે એ આપણે ના ન કહી શકીએ, એ બહુ બિલકુલ સાચી વાત. ભલે આ એક લાઇટમાં આવે છે એટલે પકડાયો છે અને એટલે આપણે એને સજા આપવાની વાત કરી. ખરેખર દાખલો બેસાડવો હોય તો સામાજિક રીતે આનો દાખલો, ઇફ યુ આર અ સોશિયલ એક્ટિવિસ્ટ, બેને તો એમનો પોઈન્ટ ઓફ વ્યૂ કહ્યો, વોટ યુ વિલ પ્રિફર? સૌથી પહેલા તો જ્યારે આપણે દાખલા બેસાડવાની વાત કરીએ છીએ ત્યારે એ પહેલા એક પોઈન્ટ કહી દઉં કે આજે જ પેપરમાં આવ્યું છે કે ઇન્ડિયા ઇઝ ધ થર્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ જે પોર્નો જોઈ છે. ઓકે, એટલે આ તો તમને ક્લેરિટી થઈ ગઈ. અને પોર્નો મોબાઈલ પર 53% કે 60% મોબાઈલ પર જોવાય છે, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે લોકોની કઈ રીતે, આઈ મીન ઘણા કહે કે, એટલે એની આખી એક ડિબેટ છે કે પોર્નો જોવો સારો એટલે પેલું માણસ કંટ્રોલ એમાં નહીં પડી. હું માની લઈ, આપણે માનીએ, ધારો કે જો હું એમ કહું છું કે નાના બાળકો પણ એની સાથે જોડાઈ ગયા, એ ધેટ ઇઝ વોટ આજે માનસિકતા ત્યાંથી જ શરૂ થશે. હવે ના, એક મિનિટ, આમાં બે પોઈન્ટ આવે છે. બાળકો જે માનસિકતા, કે તમે બાળકોની વાત કરો તો તે લોકો આ જોઈને એ લોકોને આરએનડી કરવાનો શોખ થાય છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કે ને બીજા પર જઈને આરએનડી કરે, એટલે એના નાના મોટા જોડે આરએનડી કરે કે બહુ મોટા જોડે કરે નહીં, લોકો જબરજસ્તી ના કરે, કદાચ નાની હોય તો કદાચ થોડી જબરજસ્તી થાય, કારણ કે પેલા બાળકમાં જેટલી પણ કદાચ એ જ લેવલ થી શીખે પછી આ લેવલે તો ના, પછી શું થાય એ બી કહી દો, પછી એને એમાં મજા પડતી થાય, સામેવાળી બિચારી દીકરી બોલે નહીં યા બે નાની બેબી બોલે નહીં તો એને મજા પડતી થાય, અને પછી એકદમ પેલો રીડો ગુનેગાર બની જાય, એટલે રીડો પણ ચાલુ કરી દે. પોઈન્ટ નંબર 2, કે આપણે મોટા માણસોની વાત કરીએ, અત્યારે અગર આપણે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ બહુ જ ક્લિયર હતો કે આ ભાઈએ પહેલા 99.99% કર્યું છે અને ખાવી ગયા છે. એમની અગર આ ભાઈની પહેલી પાછળની હિસ્ટ્રી લઈએ તો આ ભાઈને એક વર્ષ પહેલા એ બી કહેવામાં આવે છે કે ભાઈને એમના હસબન્ડ ને વાઈફને બનતું તું નહીં, અત્યારે કોઈ બનવા લાગે છે, અને આ ભાઈના 3 છોકરાઓ છે, એટલે દીકરા દીકરી જે બી છે. એટલે કમિંગ બેક ટુ, અગર તમે આની માનસિકતા યા સોસાયટીની વાત કરું, ફરી રિપીટ કરું છું કે આ ભાઈ જે સોસાયટીમાં અત્યારે ફરતા હશે, જે પોલીસથી ચાલે કંઈક એમાં રહે છે, પોલીસ હાઉસિંગ બોર્ડ કે જે અત્યારે ડેવલ જે બી, તો આ ભાઈનું એવું 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 કેવું છે એમના એમના જે આજુબાજુ વાળા ઘણા લોકો, જે મેં ઓફ કેમેરા તમે પૂછશો તો એ લોકોનો હજી એઝ ધેટ પેલી પેટ્રાઇકલ સોસાયટી હજી એવું કેવું છે કે ઇસમે ક્યાં હોવા, ખાલી ટચી તો ક્યાં થા. પણ અત્યારે એ લોકોને એ નથી ખબર કે આ બહેનની તમે ડિગ્નિટીને લલકારો છો, ખાલી ટચ નહીં ક્યાં હે. એટલે આ પોઈન્ટ આપણે કેવી જરૂરી છે, અને અત્યારે એ જે માઇન્ડસેટ છે પેટ્રાઇકલ એ કાઢવો પડશે. અને કમિંગ બેક ટુ, અગર આ ભાઈની જ ખાલી વાત કરીએ તો બહુ નેચરલ છે કે અગર આ રોગ વ્યવસ્થિત એની ઇન્ફેક્શન નહીં થાય તો આઈ એમ શ્યોર એ ભાઈ છૂટી જવાના છે.